જેતપુર પંથકમાં છેલ્લા દસ દિવસથી ધુમ્મસના કારણે પાકોને મોટું નુકસાન જગતના તાતની વધી ચિંતા રાજકોટ જિલ્લાના જેતપુરમાં છેલ્લા દસ દિવસોથી ધુમ્મસ ભર્યા વાતાવરણના કારણે રવિ પાકમાં વિવિધ રોગ આવી જતા ખેડૂતોની મૂંઝવણ વધી છે ચોમાસામાં ભારે વરસાદે ખેડૂતોની હાલત ખરાબ કરી હતી ત્યારબાદ કમોસમી વરસાદે અને હવે ઉપરથી અચાનક ધુમ્મસના કારણે રવિ પાકને નુકસાની મારો સહન કરવાનો વારો આવ્યો છે ત્યારે બીજી બાજુ જોઈએ તો સરકારે ખેડૂતો માટે બે હજાર આવક ડબલ કરવાની વાત આ સરકારે કરી છે ત્યારે ડીઝલ ખાતર સહિતના ચીજવસ્તુઓમાં કમર તોડભાવ વધારો માર સહન કરતા ખેડૂતો માટે ધુમ્મસ ધુમ્મસભર્યું વાતાવરણ આફતરૂપ બનીને સામે આવ્યું છે શિયાળામાં વરસાદ પડતા શહેરીજનો ઠંડીથી ઠૂઠવાયા છે તો ખેડૂતો ના માથે ચિંતાનું મોજું ફરી વળ્યું છે ખેડૂતોએ મોંઘા બિયારણ ખરીદી જીરું અને ધાણાનું વાવેતર કર્યું હતું જો કે હવે આ પાકમાં રોગ આવી ગયો છે જેથી ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે પહેલી નજરે જોતા વાતાવરણ અહલાદક બન લાગે પરંતુ ધુમ્મસભર્યા આ વાતાવરણના કારણે જેતપુર પંથકના ખેડૂતોની ચિંતા વધી છે કેમ કે ગાઢ ધુમ્મસના કારણે ધાણા અને જીરું કપાસ સહિતના પાકમાં રોગચાળાનો ભય સતાવી રહ્યો છે ધુમ્મસના કારણે પાકમાં ગળો અને ચરમી જેવા વિવિધ રોગ આવ્યા છે રોગના કારણે પાકની વૃદ્ધિ અટકી ગઈ છે જેથી પાકના ઉત્પાદન પર પચાસ ટકા અસર પડી છે ધુમ્મસ સાથે ઝાકળ પડતા રવિ પાકોમાં જીરું વરિયાળી રાયડો બીટી કપાસ ચણા અને શાકભાજી સહિતના પાકોમાં રોગ જીવાતા આવવાની ભીતિથી ખેડૂતો ચિંતિત બન્યા છે ધાણા અને જીરુ કપાસ સહિતના પાકમાં આવેલા રોગના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે ખેડૂતો એ મોંઘા બિયારણ ખરીદી પાકનું વાવેતર કર્યું હતું જો કે હવે ખેડૂતોની સ્થિતિ પડ્યા પર પાટુ મારવા જેવી થઈ છે ધાણા છે જીરું છે કપાસ છે બધા પાકમાં ઘઉંમાં બધામાં નુકસાની છે અને મોલો મસી કરતા ઘઉંમાં તો ઈરુનું પ્રમાણ બહુ છે અમને અસર એવું છે મોદી સાહેબે બબે હજાર દીધા છે ચાર ચાર હજાર અમારી પાસે લઈ લીધા છે બાકી તો એ દીધા એ ડબલ લઈ લીધા છે એમાં અમને કાંઈ ફાયદો નથી અત્યારે આ ધુમસભર્યા વાતાવરણથી ઘઉં છે ચણા છે જીરું છે ધાણા છે લસણ ડુંગળી અને જે ઊભો કપાસ છે આની અંદર અત્યારે આની કેલામિટીની જે અસર છે એ ભયંકર થવા પામી છે એનું કારણ છે કે આ વાતાવરણથી રોગ જીવાતનું પ્રમાણ અસહ્ય થયું છે એટલે આનો ખર્ચ પણ ખેડૂતોને ખૂબ વધ્યો છે દવાઓ ખૂબ મોંઘી થઈ છે અને ઉત્પાદન પણ આનું કપાસ છે આમાં તો મોદી સાહેબનું એક મહાન સૂત્ર છે બે હજાર ચૌદથી કે બે હજાર બાવીસ સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરવામાં આવશે એટલે આ જે અંદર હજી તાજેતરમાં છસો ને સાઠ રૂપિયાનો માતબર ભાવ વધારો નાખ્યો છે એવી જ રીતે અગાઉ ટૂંક સમયમાં જ ટૂંકા ગાળામાં જ લગભગ તમામ ખાતરોને યુરિયાને બાદ કરતાં તમામ ખાતરોની અંદર પાંચસોથી લઈને સાતસો સુધીનો ભયંકર માતબર ભાવ વધારો કર્યો છે આ શું ખેડૂતોનો ભાવ અને ખેડૂતોની આવક ડબલ કરવા માટેનું અભિયાન છે કે ખેડૂતોનો કર્જ વધારવાનું ડબલ કરવાનો અભિયાન છે એટલે આ સૂત્ર અત્યારે ખરેખરથી હાસ્યામાં છે ખેડૂતોની આવક ડબલ નહીં જાવક ડબલ થઈ રહી છે